મિત્રો નમસ્કાર. સાત્વિકતા ઉપર થોડીક વાત કરવી છે. દુનિયામાં આ સાત્વિકતાને ડરાવી જાય એવી કોઈ વસ્તુ, એવી કોઈ હસ્તી, એવી કોઈ બાબત આજ સુધી જન્મી નથી. હા, કદાચ તેને કોઈ ધમકાવી જાય ખરું, પરંતુ ડરાવી કોઈ નથી શકતું. કેમ કે તેને ધમકાવવું એના હાથમાં નથી. કદાચ કોઈ ધમકાવી જાય, અધિકારી હોય કે કોઈ સારો માણસ, સાત્વિક માણસ સત્યના રસ્તે ચાલતો હોય, અને બે ચાર ગુંડા ટપોરી આવીને ધમકાવી જાય, એ એના હાથમાં નથી. પરંતુ એનાથી ડરવાનું નથી, એ એના હાથમાં છે. એનું સત્વબળ હોય, એનું આત્મબળ હોય. એટલે જૂઠથી ન ડરવું તે તેના હાથમાં છે. તે ભલે અદનો માણસ દેખાય, પરંતુ સાત્વિકતાનો અંતે જય થતો હોય છે. અને તેવા અદના દેખાતા સાત્વિક મનુષ્યોની સામે મહાસત્તા સમ્રાટો અને રાજા મહારાજાઓ પણ હાર્યા છે. ચંદો જયચંદોનું બહુ એની સામે લાંબો સમય સુધી ચાલતું નથી. યુદ્ધ કરવું પડે, સાત્વિક માણસોને સંઘર્ષ કરવો પડે, લડાઈ લડવી પડે, પણ અંતે સત્યનો જય થતો હોય છે. અને શાસનના સૂત્રો આવા માણસોથી પલટાયાના દાખલાઓ ઇતિહાસમાં છે. તે સાત્વિકતાને બહુમતીની સંખ્યાની જરૂર નથી, એકલો કાફી છે. એકલો નીકળ્યો હોય અને યુગ બદલો હોય, આવા દાખલાઓ છે. આ સત્વનું બળ છે, આત્મચેતના છે માણસની અંદર. એને બહુમતીની જરૂર નથી, એને દુનિયાની જરૂર નથી. એનો એક મત હોય ને એટલે આખો ઈશ્વરનો, પ્રકૃતિનો, આખી જેડ સુરક્ષા એની સાથે હોય. બસ તેની સાત્વિકતાનું સત્વ પૂરતું જ છે એની પાસે. સંખ્યાબળની સામે તેની સાત્વિકતાની માત્રા અસીમ અને પર્યાપ્ત છે. સંખ્યા તો તેની પાછળ ચમત્કારિક રીતે કે જાદુઈ રીતે દોડતી આવતી હોય છે. સાત્વિકતાને દુર્જનોએ સામેથી સમજીને માર્ગ આપી દેવો જોઈએ. ભાઈ, સાત્વિકતાને તેના રસ્તો કદી રોકવાની ભૂલ ન કરવી. તે જ્યાં પ્રશસ્ત કરે છે ત્યાં તેને કુદરત પહોંચાડે છે. ભલે દેખાય નહીં, પરંતુ તેની સૂક્ષ્મમાં સૂક્ષ્મ ઈશ્વરની એક જેડ સુરક્ષા એની સાથે ચાલતી હોય છે. દેખાતી ન હોય, એકલો માણસ હોય, પણ એનું કોઈ કવચ બનીને એની આ સાથે ચાલતું હોય. એક જેડ સુરક્ષા કેમ એક માણસને મળેલી હોય, એવી જેડ સુરક્ષા કુદરત એની સાથે હોય છે. તેને જેટલા જોરથી પીછે ધક્કો મારવામાં આવે, એટલે પાછળ જેટલા જોરથી ને ધક્કો મારવામાં આવે, તેટલા ડબલ જોરથી તે ઓર બે ડગલા આગળ વધી જાય છે. બસ આગળ વધવાની તેની મર્યાદા તે છે કે તેને કોઈએ પીછે ધક્કો મારવો જોઈએ. આવા સાત્વિક માણસો હોય ને, એને આમ કોઈ ધક્કો મારે ને તો ડબલ જોરથી આગળ આવે છે. એને જો આગળ વધારવું હોય તો એને થોડીક અવરોધો, થોડાક પરિબળો, થોડીક સમસ્યા, થોડીક મુશ્કેલી આવે ને ત્યારે આ લોકોની શક્તિનો એને પરિચય થાય. આવા લોકો ત્યારે મેદાનમાં આવતા હોય છે. માટે આવા સત્વશીલ માણસ જે દિશાએ જતો હોય ત્યાં તેને રોકવો નહીં, તેની સામે ન થવું, તેને ધક્કો ન મારવો. કારણ કે ધક્કો મારશો તો એ પછી સામે બીડા હે. આવા સાત્વિક અને જીનિયસ માણસને કોઈ ડરાવે, ધમકાવે કે ઉલઝનમાં પછાડે ત્યારે તે ડરી નથી જતા, પરંતુ સારા એવા મૂંઝાય છે. અને જેમ રાવણના બળનું રહસ્ય તેની નાભીમાં હતું, તેમ આ સાત્વિક અને જીનિયસ વ્યક્તિઓની શક્તિનું કેન્દ્ર કે રહસ્ય તેની મૂંઝવણમાં છે. જો એ મૂંઝાણો તો બીજાને પાડી દે પછી, કારણ કે મૂંઝાઈને માણસ ત્યારે જેને એની શક્તિનો પરિચય થાય ત્યારે એ યોજનાઓ ઘડવા માંડે અને ત્યારે એ પ્રોપર વે ઉપર આવે છે. તે જેટલા મૂંઝાશે કે તેને જેટલા મૂંઝવશો એટલા તે એક્ટિવ અને એકાગ્ર થશે. સાત્વિક અને સજ્જનોની સક્રિયતા, સંગઠન અને મુદ્દા પ્રત્યેની ધગજ કે એકાગ્રતા ખતરનાક હોય છે. લગભગ તો તે જતું કરે છે, સાત્વિક માણસો લગભગ જતું કરતા હોય છે. નિષ્ક્રિયતા તેનું પ્રથમ લક્ષણ છે. આ સાત્વિક લોકોનું એક લક્ષણ છે અને એ છે નિષ્ક્રિયતા. અને જે લોકો સાત્વિક નથી, અસુરો છે, અસત્યના માર્ગે બેઠા છે, એ લોકોની પણ એક લક્ષણ હોય છે. અને એનું લક્ષણ હોય છે સક્રિયતા. સાત્વિક લોકો નિષ્ક્રિય અને અસંગઠિત હોય છે, અને અસુર લોકો એ સક્રિય અને સંગઠિત હોય છે. એની પાછળનું કારણ એક છે
કારણ કે સાત્વિક માણસ હોય, નિર્ભય હોય, કોઈના બાપને એને ડર હોતો નથી, એ કંઈ રિવોલ્વર ખંભે આવી ન રાખતો હોય, અને હોય તો એ બતાવતો ન હોય, એ જેડ સુરક્ષા ન રાખતો હોય. માણસ અહીં રિવોલ્વર રાખે અને આમ બતાવે, એનો અર્થ હું કે અંદરથી ખોખલો માણસ છે, ડરપોક માણસ છે. કોઈ બે અંગરક્ષકો ભેગા રાખીને નીકળતો હોય તો એનું કારણ શું? એનો અર્થ એવો કરવાનો કે આ માણસ ડરે છે. નિર્ભય લોકો એકલા હોય અને જબરજસ્ત હોય છે. સાત્વિકતાની સૌથી મોટી મર્યાદા જ નિષ્ક્રિયતા છે, આળસ નહીં. આ લોકો આળસુ ન હોય પણ નિષ્ક્રિય નક્કી હોય છે, ફાઇનલ હોય છે. અને તેની આ મર્યાદાને ફક્ત તેની મૂંઝવણ કે તેના અસ્તિત્વ પરનો કોઈ પ્રહાર કે ઘા જ દૂર કરી શકે. કોઈ એની પર પ્રહાર કરે, કોઈ ઘા કરે, ત્યારે આવા સાત્વિક લોકો પ્રબળ થઈને ઊભા થાય છે. એટલે તમે જોજો કે તમને જ્યારે કોઈ ચેલેન્જ કરે અને પછી જ તમે હરકતમાં આવશો. સાત્વિક માણસનું આ એક લક્ષણ છે, તેને કોઈ એની કોઈ હરકત કરે અને એને હરકતમાં લઈ આવે ને પછી એ જોરદાર પ્રહાર કરે છે. આવા માણસોને મૂંઝવવાનું કે લડવાનું થાય ત્યારે પરિણામ હંમેશા બે ડગલા તેઓ જ્યાં હોય ત્યાંથી આગળ વધીને આવે છે. એટલે સત્વબળમાં કે સાત્વિક લોકોમાં આ જ ખાસિયત છે કે એ લોકો સંગઠિત નથી, કારણ કે નિર્ભય છે, એને કોઈનો ડર નથી, ભયભીત નથી. અને ભયભીત લોકો હંમેશા સંગઠિત હોય છે, આ લોકો સંગઠિત હોતા નથી. પરંતુ એક ખરું કે એને સંચડવામાં આવે, એને રોકવામાં આવે, એને અવરોધ આપવામાં આવે, એને ચીટીઓ ભરવામાં આવે કે એને હેરાન કરવામાં આવે ત્યારે આ લોકો ખરા હરકતમાં આવે છે. અને એ હરકતમાં આવે ત્યારે એની પાસે કશું જ ન હોય, કોઈ સલ્તનત ન હોય, કોઈ પોલિટિશિયન લિંક ન હોય, પણ છતાં એકલા કાફી છે. અને આવા એકલા સાત્વિક માણસો, સત્વબળને લઈને નીકળેલા માણસોએ યુગ પણ બદલાવી નાખ્યા છે. એકાદી સલ્તનતને એને હેઠી પછાડવી હોય તો ચાણક્ય જેવા લોકોએ, સોક્રેટિસ જેવા માણસોએ આ કામ કરેલું છે ભૂતકાળની અંદર, ગાંધીજી જેવા માણસો. હવે એકલા માણસો ખૂબ બળવાન માણસો હોય છે. એટલે સત્વની એક તાકાત છે. સાત્વિક લોકો દેખાવ નથી કરતા, મોટી મોટી વાતો નથી કરતા, પરંતુ એની પાસે એક એવું બળ હોય છે, વ્યવહારનું બળ, કે એ મેદાનમાં પડે છે ત્યારે કુદરતની એક જેટ સુરક્ષા એની સુરક્ષા કરે છે અને એને પ્રકૃતિ યશ આપે છે. અસ્તુ. જય હિન્દ. જય ભારત.